વિષય ગુજરાતી ધોરણ HKG. આપણે ગુજરાતીમાં 12 અક્ષરી શીખી છીએ, એમાં આપણે 10મો અક્ષર આવ્યા છે. 12 અક્ષરીમાં 12 અક્ષર આવે, એમાં પહેલો કને કાંઈ નહીં ક, કને કાનો કા, કને રસબાવાળી કી, કને દીર્ઘાવાળી કી, કને રસબાવાળું કુ, કને દીર્ઘાવાળું કુ, કને એક માત્ર કે, કને બે માત્ર કઈ, કને કાનો માત્ર કો, અને કને બે માત્ર ને કાનો. હવે આપણે આનો આ કલમ અને આના શબ્દ શીખવાના છે. આની પહેલાં આપણે આ કલમ અને શબ્દ શીખાતા કો, હવે એના પછીનો અક્ષર આવે કઈ, કઉ. તો એના કલમ અને એનો શબ્દ શીખીશું. કને બે માત્ર કૌથી જ્ઞો સુધીનો કલમ લખો. તો મારી સાથે બોલતા જાઓ ને લખતા જાઓ. કને કાનો બે માત્ર કૌ, કને કાનો બે માત્ર ખૌ, ગને કાનો બે માત્ર ગૌ, ગને કાનો બે માત્ર ખૌ, ચૌ છૌ, જૌ જૌ, ટૌ ઠૌ, ડૌ ઢૌ, અણો તૌ ઠૌ, દૌ ધૌ, નૌ પૌ ફૌ. બૌ ભૌ મૌ યૌ રૌ લૌ વૌ શૌ સૌ સૌ હૌ અણો ક્ષૌ ને જ્ઞો. આવી રીતે આપણે બે માત્રને કાનાવાળો કલમ લખો. હવે તેના સાદા શબ્દ લખીશું. ચકલીના ચને બે માત્ર કાનો, એટલે ચૌ દ, દડાનો દ, ચૌ દ. મને બે માત્ર કાનો, મો નગારાનો ન, મો ન. પને કાનો બે માત્ર પૌ, સ ષટકોણનો સ, પૌ સ, પૌ સ. એવી રીતે બે ત્રણ બે શબ્દ બે અક્ષરવાળા શબ્દ શીખાવે, ત્રણ અક્ષરવાળા શબ્દ શીખીશું. ગને બે માત્ર કાનો, ગૌ તો તલવાનો ત, મ, ગૌ ત, મ. સને બે માત્ર કાનો, રમકડાનો ર, ભમરડાનો ભ, સૌ ર ભ. નને બે કાનો માત્ર, નવ તલવાનો ત, મ, નવ ત, મ. આવી રીતે તમારે બે માત્રને કાનાવાળો કલમ અને તેના શબ્દ લખવાના છે.